ઉપરનો જે આપણે પાઠ જોયો એના આધારે એક્ટિવિટી 7 માં નીચેના ક્વેશ્ચન આન્સર જે છે એ આપણે જોઈશું. તો ચાલો એક્ટિવિટી 7 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. બે બેની જોડીમાં મિત્રો ચર્ચા કરીને અને પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું, હુ ગિફ્ટેડ એ બાયસિકલ ટુ તેજસ્વિની? તેજસ્વિનીને એની જે સાયકલ જે છે મિત્રો એ કોણે ગિફ્ટ આપેલી, ભેટ કરેલી? તો આન્સર છે હર ફાધર, એના પિતાજીએ. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે WHO હુ વડે પ્રશ્ન પૂછાયો હોય ત્યારે WHO હુ કાઢી નાખવાનું છેલ્લે પ્રશ્નાચિહ્ન કાઢી નાખવાનું છે. હવે WHO હુ ની જગ્યાએ સબ્જેક્ટ એટલે કે કરતા એટલે કે નામ જે છે મૂકી દેવાનું છે. બાકીનું આખું વાક્ય એમના એમ કાર્ડ પ્રમાણે ફેરફાર કરીને અને છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું. આ થયો તમારો જવાબ. તો જોઈએ જવાબ કેવી રીતે બનશે. તો હર ફાધર ગિફ્ટેડ એ બાયસિકલ ટુ તેજસ્વિની, રાઈટ મિત્રો? ચલો બીજું જોઈએ. વોટ ડીડ તેજસ્વિની સી? તેજસ્વિનીએ શું જોયેલું? ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ, એની સ્કૂલનું જે છાપરું જે હતું એની ઉપર તેજસ્વિનીએ શું જોયેલું મિત્રો? ચાલો કોણ જવાબ આપશે આનો? કે સ્કૂલનું જે છાપરું હતું છત ઉપર, બોલો એને શું જોયેલું મિત્રો? હવે આન્સર આપવાનો છે તમારે. ઓકે, વેરી ગુડ, લીફ. યસ, પાંદડા. ઓકે ઓકે, લીવ્સ. યસ યસ યસ. તો થોડું નેટવર્કનો ઇશ્યુ છે તમારે ત્યાં, એટલે તમારો વોઇસ જે છે એ થોડો કટ થાય છે મિત્રો. પણ ડોન્ટ વરી, વિડીયો તમારો ઓફ રાખશો જેથી મારો વોઇસ ક્લિયર તમને સંભળાય. ચાલો જુઓ. તો વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ અર સ્કૂલ? એમાં એક વસ્તુ એ સમજીએ કે અહીં ડીડ આપેલું છે. જુઓ મિત્રો, DID. હવે વાક્યમાં જયારે DID આપેલું હોય ત્યારે, વાક્યમાં જયારે DID આપેલું હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એ યાદ રાખવાનું. અને હવે આપણે જયારે આન્સર લખીશું તો DID જે છે એ નીકળી ગયું. તો જયારે ડીડ નીકળી ગયું તો ક્રિયાપદ જે છે એનું ભૂતકાળનું રૂપ લખવાનું. તો સી નું ભૂતકાળ થશે સો, SAW. તો આન્સર આવી રીતે થશે તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીસ ઓન ધ રૂફ of her school. ઓકે મિત્રો, ચાલો ત્રીજું. હા, નેટવર્ક નો ઇશ્યુ હશે એટલે થોડું એવું રહેશે, બાકી ધીમે ધીમે વોઇસ ક્લિયર આવી જશે, ચિંતા ના કરશો. ચાલો ત્રીજું, ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાયસિકલ, તેજસ્વીની સાયકલ વિશે વર્ણન કરવાનું છે ઇન ટુ સેન્ટેન્સીસ, બે વાક્યોમાં. તો આપણે જોઈ લઈએ. તો તેજસ્વીની બાયસિકલ વોઝ બ્યુટીફુલ, એની સાયકલ સુંદર હતી. ઇટ વોઝ અ યુનિક બાયસિકલ, તે એક અલગ જ પ્રકારની સાયકલ હતી, અજોડ હતી. ઇટ્સ કલર વોઝ બ્લુ, એના જે કલર જે હતો મિત્રો એ ભૂરો હતો, વાદળી. ઇટ હેડ સોફ્ટ સીટ, એને ઊંચી સીટ મિત્રો, અ બેલ, એક ઘંટડી હતી. એન્ડ અ રિયર વ્યુ મિરર, અને પાછળનું જોવા માટેનું એક મિરર એટલે અરીસો પણ હતો, રાઈટ? ઓકે, તો આવી રીતે લખી શકીએ. ચોથું, રાઈટ ટુ સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. મિત્રો, તમારા સ્વપ્ન વિશે બે વાક્યો લખવાના છે કે તમારું સ્વપ્ન શું છે. તો અહીં નીચે મેં જે આન્સર લખેલો છે એ મારું પોતાનું સ્વપ્ન છે, એ મેં લખેલું છે. તમે આની જગ્યાએ બીજું તમારું પોતાના જે વાક્ય હોય, તમારું પોતાનું જે સ્વપ્ન છે એ લખી શકો છો મિત્રો. ઓકે, તો જુઓ, હવે મારું સ્વપ્ન શું છે એ મેં લખેલું છે કે માય ડ્રીમ ઇઝ ટુ ડેવલપ ઓનેસ્ટ બ્રેન. બ્રેન એટલે મીન્સ સ્ટુડન્ટની વાત કરી છે મેં. તો મારું ડ્રીમ, મારું સ્વપ્ન શું છે મિત્રો? તો પ્રામાણિક મગજ એટલે કે પ્રામાણિક વિદ્યાર્થીઓ ડેવલપ
વિકાસ કરવો, પ્રામાણિક વિદ્યાર્થીઓનો વિકાસ કરવો, પ્રામાણિક વિદ્યાર્થીઓ બનાવવા ફોર અવર કન્ટ્રી, આપણા દેશ માટે, એ મારું પોતાનું એક ડ્રીમ છે મિત્રો, રાઈટ? ઓકે, તો આપણે અહીં સુધી જોયું મિત્રો, થોડી તમે ઘરે પણ પ્રેક્ટિસ ચોક્કસ કરજો.